નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે સત્રમો પાઠ જે અભ્યાસ કરી રહ્યા હતા જેની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બેરોજગારી ઘટાડવાના ઉપાયો જેમાં આપણે પહેલા ઉપાયથી જે ચલાવવાનું બાકી હતું કે જેના માટે સરકારે યોજનાઓ કાર્યક્રમો જે કાંઈ પણ નિવારણ ગરીબી નિવારણ કાર્યક્રમો જે કર્યા છે અને જે કાંઈ પણ અસરકારક ઉપાયો જે કર્યા છે તો તે આપણે અભ્યાસ કરીશું જોઈએ આપણે તો કે ભાઈ પહેલાં ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક દસ ટકા જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા બરાબર ઝડપી આર્થિક વૃદ્ધિ દર થવો જોઈએ ઝડપથી આગળ વિકાસ થવો જોઈએ એવો ઊંચો લક્ષ્યાંક દસ ટકા જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને એને સિદ્ધ કરવાના સર્વગ્રાહી પગલાં ભરવા જાહેર અને ખાનગી ક્ષેત્રમાં એટલે કે સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રની અંદર મૂડી રોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકમાં વધારો કરવો અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ સરકારે રોજગારી વધારવા માટે ઘણી બધી યોજનાઓ જે છે એ આર્થિક સહાય છે શિક્ષણ છે તાલીમના કેન્દ્રો જે છે શરૂ કર્યા છે બરાબર છે અને જેનો લાભ લોકો લે છે અને બેરોજગારીનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્નો કરે છે બીજું જોઈએ તો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો એટલે કે જ્યાં મહેનત માગી લેતા હોય એવા ઉત્પાદન પદ્ધતિ ઉપર જે છે એના આધારિત વપરાશી જે ચીજવસ્તુઓ હોય એનું ઉત્પાદન થતું હોય એવા એકમો હોય ને કે જ્યાં શ્રમિક લોકો કામ કરે અને ઉત્પાદન કરતા હોય એવા નાના ઉદ્યોગો હોય કે લઘુ ઉદ્યોગ હોય કે ગ્રામોદ્યોગ હોય કે હાથશાળ હોય કે હસ્તકલા કારીગરીને લગતા હુનર ઉદ્યોગનો વિકાસ હાથ ધરવો જોઈએ એટલે કે એ ઉદ્યોગો નવા જે છે ખુલવા જોઈએ એ ઉદ્યોગો વિકસવા જોઈએ તો એ માટે યોજનામાં યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવી ત્રીજી બાબત છે કે ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની જે બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી જેથી બેરોજગારનો રહેવું પડે નવી જમીન ખેડાણ હેઠળ લાવવી નવી જમીનોમાં ખેડાણ કરાવવું પ્રત્યેક ખેતરને પાણી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવી નાની મોટી સિંચાઈ યોજના ડેમ છે ચેક ડેમ છે જળાશયો છે બરાબર છે ટ્યુબવેલ છે એટલે કે જે દાર જે છે એ બરાબર બંધો છે સડકોનો બાંધકામની પ્રવૃત્તિ છે ખેતી સંલગ્ન પ્રવૃત્તિ છે મરઘા બતકા ઉછેર કેન્દ્રો છે કે મત્સ્ય ઉછેર છે કે પછી પશુપાલન છે ડેરી ઉદ્યોગ છે વનીકરણના કાર્યક્રમ એટલે વૃક્ષો ઉગાડવા એના દ્વારા ગ્રામીણ ક્ષેત્રે છે ને ઓછા મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી મળી રહે કે વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય એવા પ્રયત્ન કરવા એ એ મુજબ રોજગારલક્ષી કાર્યો જે છે એ થવા જોઈએ ચોથી બાબત જોઈએ કે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારીનું પ્રમાણસર મળી રહે તો શહેર તરફ એ સ્થળાંતર નહીં કરે અને રોજગારીની માંગ પરનું દબાણ ઘટાડી શકાય કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી સેન્દ્રીય ખાતર આધારિત ખેતી સૂકી ખેતી બહુલક્ષી પાક પદ્ધતિ એક કરતાં વધારે પાક ટૂંકમાં લેવાનો શાકભાજી ફળોની ખેતી એના તરફ વધારે જે છે ઝોંક આપીને વધારે ધ્યાન આપીને એને પ્રોત્સાહન આપવું ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે એના ઉપર વધુ ધ્યાન આપવું પાંચમી બાબત જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે લગભગ ગામડાઓમાં માનવ વિકાસને ટકાવી રાખવા માટે એમના આરોગ્ય જે છે એમને શિક્ષણ જે છે એમને ચોખ્ખું પીવાનું પાણી જે છે પૌષ્ટિક આહાર વીજળી રસ્તા બેન્કિંગ વીમો ઇન્ટરનેટ સંદેશાવ્યવહાર મોજ શોખની સવલતોમાં વધારો કરીને એટલે આ બધી જ વસ્તુઓ ત્યાં ગામડામાં પૂરી પાડવી જળસંચયની પ્રવૃત્તિ સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સાર્વજનિક સ્થાયી મિલકત બધા લોકો ઉપયોગ કરી શકે એવી મિલકત સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારલક્ષ મૂલક જે કાર્યક્રમો અપનાવીને ગ્રામીણ લોકોના જીવનની ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહેલો છે એના ગુણોમાં સુધારો આવે જીવનની અંદર એના પરિમાણો જે છે બદલે કે ઘણી બધી રીતે ટૂંકમાં સમૃદ્ધ બની શકે એવા પ્રયત્નો કરવાના છઠ્ઠી બાબત આપણે જોઈએ તો શિક્ષિત બેરોજગારો અને શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારી એમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો એટલે કે એને નવી નવી તાલીમો આપવી શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી જે પ્રમાણે ભણ્યા છે એ પ્રમાણે રોજગારી મળી રહે આઈટીઆઈ થાય છે બરાબર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તો એ કૌશલ્યો પૂરા પાડે છે અને એ જ પ્રમાણે નોકરી મળે છે કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે ટેકનિકલ શિક્ષણની નીતિ અપનાવી શાળા કોલેજો જે છે તો શાળા કોલેજમાં અભ્યાસક્રમો ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે ને એવા અભ્યાસક્રમો રાખવાના કે નાના ઉદ્યોગોને કેવા વ્યક્તિઓની જરૂરિયાત છે કેવા કોર્સ કરેલા વ્યક્તિઓની જરૂરિયાત છે તો એવા અભ્યાસક્રમ રાખવાના શાળા કોલેજમાં યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યોનો વધારો કરીને યુવા રોજગારો હોય એને શિક્ષણ આપવાનું સારું તાલીમ આપવાની વિશિષ્ટ કૌશલ્યોનો વધારો કરવાનો ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે રોજગારી વધે વધુ આવક મળે જીવનનું સ્તર ઊંચું આવે આવા પ્રયત્નો કરવાના તેઓને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની જે શ્રમશક્તિની તુલનામાં એટલે કે આખા વિશ્વમાં જેટલા શ્રમિકો છે એની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે વિશ્વના જે શ્રમિકો છે એની સાથે ઊભો રહી શકે એવો સક્ષમ બનાવવાનો છે અને એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ સાતમી બાબત જોઈએ આપણે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે એમના જ્ઞાન એમની સમજણ એમનો ઉત્સાહ એમની કાર્યક્ષમતા વધે એ માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા છે પંદર જુલાઈ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવેલ બરાબર છે સ્કિલ ઇન્ડિયા એ છે સ્કિલ ઇન્ડિયા પંદર જુલાઈ બે હજાર પંદરમાં શરૂ કરવામાં ડિજિટલ ઇન્ડિયા જે છે એ પહેલી જુલાઈ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવેલ તો જેના દ્વારા લોકોને રોજગારી મળી રહે બરાબર છે મહત્વકાંક્ષી જે યોજનાઓ જે છે અમલમાં મૂકી છે ટેકનિકલ સંસ્થાઓ કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યાવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજી અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજમાં અદ્યતન અભ્યાસક્રમો વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્ન કર્યા હાલમાં દરેક રાજ્યમાં એક આઈઆઈટી ઇન આપણે વાત કરીએ તો ઓગણીસો એકાવનમાં આઈઆઈટીની શરૂઆત થઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટેકનોલોજીની બાબતમાં આગળ અભ્યાસ કરવો હોય તો આઈઆઈટીની અંદરમાં એડમિશન લેવાનું બરાબર છે આઈઆઈએમની વાત કરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટનો કોઈ કોર્સ કરવો હોય ને તો આઈઆઈએમમાં એડમિશન લેવાનું બરાબર છે તો આવી ઉચ્ચ સંસ્થાઓ ઊંચી કક્ષાની જે સ્થાપવામાં આવી રહી છે બરાબર અને જેમાં અભ્યાસ કરીને રોજગારી મેળવે છે બરાબર આઠમું જોઈએ તો શ્રમશક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારના નવા ક્ષેત્રો ખુલ્યા કમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફાર્મા ક્ષેત્ર બિઝનેસ મેનેજમેન્ટ ધંધાકીય વ્યવસ્થાપન પેકિંગ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ માર્કેટિંગ કેટરિંગ ઇવેન્ટ મેનેજમેન્ટ છે આખી આખી ઇવેન્ટ આ સોંપી દીધો જેમ લગ્નનો પ્રસંગ હોય તો આખી આખી ઇવેન્ટ એને સોંપી દો કે આખું ભાઈ લગ્નનું અહીંયાથી જે છે કાંઈ પણ વિધિથી માંડી જમણવાર બધું ગીત બધું એ એક જ વ્યક્તિને આખું મેનેજમેન્ટ સોંપી દેવાનું હવે તારા રૂપિયા બોલ તો કે ભાઈ પાંચ લાખ રૂપિયા ઓકે તો પૈસાદાર વ્યક્તિઓ કરે તો એ ટૂંકમાં જે ઇવેન્ટ મેનેજમેન્ટ એવી જોબ જે છે એ લોકો કરતા હોય છે ઘણા લોકો કે આખી ઇવેન્ટ અમે સંભાળી લેશું તમારી બધી જ વ્યવસ્થા થઈ જાય છે લગ્ન પ્રસંગ આખો પૂરો કરાવી દેશું અમે એટલે ટૂંકમાં ઘરના માલિકોને કાંઈ કરવાનું જ ન રહીએ તો આવી રોજગારી આવી રીતના પણ લોકો મેળવે છે આવું કામ કરીને ઓફિસ મેનેજમેન્ટ છે હોટલ મેનેજમેન્ટ છે શેર સ્ટોક માર્કેટિંગ છે વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ એટલે કે વધુ તક રહેલી છે તેથી આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા આવા બધા જે ટૂંકમાં એ જેવી અનુરૂપતા બરાબર છે કે જેવી જરૂરિયાત ક્ષેત્રોમાં એ પ્રમાણે અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા તેને અનુરૂપ શિક્ષણ જે છે તેને અનુરૂપ પ્રશિક્ષણ જે છે અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો એ બદલાવવામાં આવ્યા જે થકી તેઓને નોકરીની વર્તમાનને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે એટલે એવું અભ્યાસકીરો હોય ત્યારે એ એવું કામ કરી શકે છે બરાબર તેવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા સરકાર દ્વારા તો એ જે છે એ શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અને અંતે શિક્ષણ મેળવી લીધા પછી સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ છે બરાબર એટલે કે દોરાના માટેના કોર્સ થતા હોય છે પછી વિવિંગ છે એટલે કાપડ બનાવવાના કોર્સ થતા હોય ટર્નિંગ છે બરાબર લોખંડના જે કાંઈ પણ લેથ મશીનો હોય પ્લમ્બરિંગ છે પાણીની લાઈનો જે છે ફિટ કરવાનું રેડિયો ટીવી ફ્રીજ મોબાઈલ એસી રિપેરિંગના કોર્સ છે આઈઆઈ આઈટીઆઈમાં થાય છે આ બધા તો એવા કોર્સ જે છે શરૂ કરવામાં આવ્યા ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ છે કમ્પ્યુટર સાયન્સ જીનેટિક સાયન્સ એરોસ્પેસ રોબોટિક જીનેટિક સાયન્સ છે ને એ ડીએનએ ઉપરનો અભ્યાસ છે આખો બરાબર એરોસ્પેસ રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે બરાબર તથા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે પચીસ કરોડનું રોકાણ કરીને સોળ જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાલ કિલ્લા દિલ્હી પરથી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે છે એ નવી યોજના આપેલી છે એ બાબતને અનુસારે સસ્તી લોનની સહાય પૂરી પાડવાનો પ્રયત્ન પણ થયા છે કે શરૂઆત કરો તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ડિયા જે છે ભારત જે છે શરૂઆત કરો એમ તો આવા સાહસિકો હોય ઉદ્યોગ જેને નવો જ સ્થાપવો છે તો એને સરકાર લોન આપે છે સ્થાનિક ઉદ્યોગની સાથે રહીને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું એટલે સ્થાનિક ઉદ્યોગ દાખલા તરીકે રાજકોટની અંદરમાં ઓટોમોબાઈલ્સ કંપની છે તો અહીંયા આઈટીઆઈની અંદર છે ડિપ્લોમાની અંદર છે તો કે કેવા વ્યક્તિઓની જરૂરિયાત છે કેવો કોર્સ રાખવો જોઈએ તો એ પ્રમાણેના કોર્સ ચાલતા હોય અને ત્યાં ત્યાં પ્લેસમેન્ટ કરે જોબ પ્લેસમેન્ટ બરાબર છે અહીંની ઓટોમોબાઈલ કંપનીઓ એ ડિપ્લોમા કોલેજની અંદર જાય છે સરકારી એન્જિનિયરિંગ કોલેજની અંદરમાં તેમજ ઓટ આઈટીઆઈની અંદર જાય છે અને એવા વ્યક્તિઓની જરૂરિયાત હોય તો એને ડાયરેક્ટ જોબ જે છે પ્રોવાઈડ કરે છે બરાબર તો આવા કોર્સ કરીને નોકરી ઝડપથી મળે તો સંકલન બન્યું થયું હોય બરાબર ત્યારે અશક્ય બન્યું તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકનું સર્જન કરીને વ્હાઈટ કોલર એટલે કે સારામાં સારી જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે બરાબર પોતે સ્વરોજગારી પણ મેળવી શકે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને આવું વાતાવરણ જે છે એ સર્જ્યું છે અને યોગ્ય સુદ્રઢ સારામાં સારું માળખું ઊભું કરવું જોઈએ ત્યાર પછી જોઈએ આપણે તો કે ઉદ્યોગ સંબંધી વિકાસ સાધવા નવી રોજગારીની તકોનું સર્જન થાય એ માટે નવા વ્યાપાર ઉદ્યોગ જે છે એની શરૂઆત થાય એ આવશ્યક છે યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે કુશળતા વધે સંગઠન શક્તિની સાથે મૂડીરોકાણ જરૂરી છે સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો કાચો માલ કે ઓફિસનું ફર્નિચર ખરીદવા માટે ઓછામાં ઓછા વ્યાજના દરે ધિરાણની સવલત એટલે કે લોન આપવાની સવલતો પૂરી પાડી છે વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારની તકને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભેરા છે ધંધો શરૂ કરવા અને ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન વહીવટી કુશળતા કૌશલ્ય સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું બેંકો છે નાણાકીય સંસ્થાઓએ આર્થિક સહાય સસ્તી સરળ લોનની સુવિધા સ્થાનિક વેપારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓના પ્રયાસ થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે આમ પરંપરાગત વ્યવસાયમાંથી બહાર નીકળીને કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ અને જેણે નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજો એટલે કે જે વિસ્તાર જે છે ઔદ્યોગિક ક્ષેત્રનો એ વિસ્તારી છે બરાબર છે દસમી બાબત જોઈએ આપણે રોજગાર વિનિમય કેન્દ્રો તો રોજગારીની શોધમાં જે ભટકતી વ્યક્તિઓ હોય ને શ્રમિકો હોય કામદાર હોય કે શિક્ષિત કુશળ અર્ધકુશળ યુવાનો કોઈ પણ વ્યક્તિ હોય ટૂંકમાં રોજગાર શોધતા હોય આવા કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કામ કરે છે કોણ રોજગાર વિનિમય કેન્દ્રો ખાસ યાદ રાખજો વિકલ્પની અંદરમાં ખાલી જગ્યામાં ક્યાંય પૂછાય તો રોજગાર વિનિમય કેન્દ્રો એ રોજગારી શોધતી વ્યક્તિ હોય કે શ્રમિક હોય કામદાર હોય શિક્ષિત કુશળ વ્યક્તિ હોય કે અર્ધકુશળ યુવાન હોય એને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કામ કરે છે ભાઈ જોબ પ્લેસમેન્ટ ટૂંકમાં મારી પાસે જોબ નથી હું જોબ માટે ત્યાં પ્લેસમેન્ટ કરાવું રોજગાર વિનિમય કેન્દ્રમાં બરાબર છે કે હું એટલો મારો અભ્યાસ છે એ મારું રજિસ્ટ્રેશન થાય અને મારા ડોક્યુમેન્ટ જે છે એ ત્યાં જમા કરાવી દઉં હવે પ્લેસમેન્ટ ટૂંકમાં કંપનીવાળા જે છે ને રોજગાર વિનિમય કેન્દ્રોને એવું કહે કે ભાઈ મારે ટર્નર કરેલા વ્યક્તિઓ જોઈએ છે મારે મશિનિસ્ટ કરેલા વ્યક્તિ જોઈએ મારે વેલ્ડર કરેલા વ્યક્તિઓ જોઈએ છે કેટલા જોઈએ તો કે પંદર કેટલા જોઈએ છે વીસ તો સીધે સીધું વેલ્ડર કરેલા વ્યક્તિઓનું લિસ્ટ ખુલશે એ રોજગાર વિનિમય કેન્દ્રવાળા જે છે એ સીધા એના નામ એડ્રેસ બધું એને આપી દેશે કંપનીવાળાને એટલે કંપનીવાળા એનો સીધો કોન્ટેક કરશે અને નોકરી મળી શકે તો એને જોડવાનું કામ કરે છે આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી કરે છે કામની જગ્યા પ્રકાર વિશે વિશ્વસની માહિતી આપે છે કારકિર્દીની પસંદગીમાં માર્ગદર્શન આપે છે આ કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા મેગેઝિન પણ બહાર પાડે છે સામયિકો બરાબર છે રોજગાર સમાચાર તમે નામ કદાચ સાંભળ્યું હોય તો તો એ પણ બહાર પાડે છે સામયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે ત્રીસ રૂપિયા ખાલી ભરવાના હોય છે અને આખું વર્ષ તમે ઘરે બેઠા રોજગાર સમાચાર મેળવી શકો જ્યાં જ્યાં વેકેન્સી હોય જગ્યા હોય જોબ હોય તો એ તમે ઘરે બેઠા માહિતી મેળવી શકો છો જેની અંદરમાં જાહેરાતો આવેલી હોય છે મોડલ કેરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર અઢારસો ચારસો પચીસ પંદર ચૌદ દ્વારા લોકોને જરૂરી માહિતી આપે છે એ સાથે સાથે સ્કિલ પ્રોગ્રામ રોજગાર મેળા યોજવા આવી મફત સેવા આપે છે ડિસેમ્બર બે હજાર પંદર સુધીમાં દેશમાં નવસો સુડતાલીસ રોજગાર વિનિમય કેન્દ્ર હતા જેમાં ડિસેમ્બર બે હજાર તેરમાં આપણે વાત કરીએ તો ચારસો અડસઠ પોઈન્ટ ત્રેવીસ લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં આઠ પોઈન્ટ ત્રીસ લાખ બેરોજગાર નોંધાણા હતા બરાબર છે હવે વિશ્વ શ્રમ બજારની વાત કરીએ વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરતા હોય બરાબર છે અમેરિકાવાળા જે છે જાપાનમાં મોકલતા જાપાનવાળા અમેરિકામાં જતા હોય છે કામ કરવા માટે તો એ કોન્ટ્રાક્ટ અપાયેલો હોય કંપની દ્વારા બરાબર છે આપણે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ જે છે એ બનાવવામાં આવી હતી સાધુ બેટ પર તો બહારના લોકો વિદેશથી લોકો અહીંયા કામ કરવા માટે આવ્યા હતા એ વિદેશની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તો શું થયું શ્રમિકોનું આદાન પ્રદાન થયું અહીંથી લોકો ચીન પણ જાય છે અહીંથી લોકો અમેરિકા પણ જાય છે લંડન ફ્રાન્સ યુકે આ બધું જે છે બધી જગ્યાએ જાય છે તો એને વિશ્વ શ્રમ બજાર કહેવાય શ્રમિકોનું આદાન પ્રદાન થયું કહેવાય બરાબર છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી માટે થઈને થતું હોય વેપાર ધંધા માટે થતું હોય તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે થતું હોય શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે જેને શું કહેવાય શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા શૈક્ષણિક જ્ઞાન ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ માટે વિદેશમાં વધુ આવક વધુ સુવિધા વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું ધનનું બુદ્ધિધનનું શું થાય બહિર્ગમન બ્રેઇન ડ્રેન બરાબર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર થયું કહેવાય બરાબર છે સામાજિક મોભો વધારતું આ દેશાવર ગમન જે છે ને હમણાં વધુ ધ્યાન આકર્ષણ રીતે પ્રચલિત થયું છે દાખલા કોઈપણ વ્યક્તિને પૂછો કોઈના સંતાનને તો ભાઈ મારે પૈસા નથી બાકી નગર અમેરિકા મોકલવો જ મારા સંતાનને બરાબર ત્યાં વધારે રૂપિયા કમાઈ શકે અને એની પ્રતિભા જે છે એ પ્રમાણે અહીંયા કામ મળી રહેશે બરાબર તો બુદ્ધિશાળી લોકો જે છે પ્રતિભાશાળી વ્યક્તિઓ જે છે તાલીમ પામેલા કુશળ વ્યક્તિઓ સુસજ્જ કારીગરો આ બધા છે ને એ વિદેશમાં જતા રહે છે એટલે શું થાય અન્ય દેશોમાં સ્થળાંતર થઈ ગયું એટલે ત્યાં સ્થાયી થવાના વધતા જે વલણના કારણે આપણા દેશમાં છે ને બુદ્ધિ પ્રતિભા ધરાવતી ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માણસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ થાય છે જેટલા લોકો આગળ પૂરતું ભણે છે એ બધા વિદેશ જતા રહે છે તો આવા લોકોની ખોટ સર્જાય છે અહીંયા બરાબર છે એટલે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીક આઈટી સંદેશાવ્યવહાર ટેકનોલોજી બાયોટેકનોલોજી કમ્પ્યુટર ક્ષેત્રે કે ડાકતરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે બરાબર છે અને દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત કર લોકોને તાલીમ પામેલ કુશળ શ્રમિકોને તજજ્ઞોની ભરતી કરે છે તેમને આકર્ષવા લોભામણી યુક્તિ પ્રયુક્તિ અને રીતર અપનાવે છે બરાબર છે એટલે આવા ઉદ્યોગો છે એ બધું છે ને લોભામણી જાહેરાતો આપે તમને એટલા રૂપિયા અમે સેલેરી આપશું તમને તમારા સંતાનોને ભણવા માટે અમારી અહીંયા સુવિધા છે એક સ્કૂલ છે બરાબર ત્યાં એડમિશન છે તમારી છો સંતાનોને સ્કૂલે વેન જે છે લઈ જશે મૂકી જશે આવી બધી સુવિધાઓ આપશું બરાબર છે પણ તમે અહીંયા નોકરી કરો આ એક આકર્ષણ કરવા માટે થઈને આવી બધી જાહેરાતો આપતા હોય છે આવી રીત રસમો અપનાવે છે જેથી અહીંયાને અહીંયા લોકો રહીએ બરાબર છે વિદેશમાં પણ આવી આકર્ષક જાહેરાતો આપતા હોય છે ઔદ્યોગિક એકમો જે છે એ હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય ને એવી આવશ્યક લાયકાત જ્ઞાન કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલતા હોય છે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે દેશની અંદર વિદેશી નાણું આવશે બરાબર છે અને આ રીતે વિદેશી ધન દેશમાં આવશે તો વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે ઊંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે તો આ જે છે એ બેરોજગારી દૂર કરવાના પ્રયાસો સરકાર ઘણા બધા કરી રહી છે અહીંયા આ પાઠ જે છે પૂરો થાય છે ખાસ કરીને યાદ રાખજો જે પ્રશ્નો જે છે બેરોજગારીના એ ખાસ કરી લેજો મોસ્ટ આઈ છે બરાબર છે ગરીબીનો પ્રશ્ન તો જે છે હોમવર્કમાં આપેલો છે એ ખાસ પાકો કરી લેજો સાથે સાથે બેરોજગારીનો પ્રશ્ન પણ જે છે કાલે તમને મળી જશે હોમવર્કમાં એ પણ તમે ખાસ પાકો કરી લેજો બરાબર છે અને ખૂબ તૈયારી શરૂ રાખજો અત્યારે બરાબર છે આનો લાભ લેજો નહીં તો એવું ન વિચારતા કોવિડ નાઇન્ટીન કોવિડ નાઇન્ટીનમાં હજી સ્કૂલ ચાલું નથી થઈને હજી શું કરવું તમે તમારી તૈયારીમાં રહેજો જ સરકાર જે છે એ ગમે ત્યારે શિક્ષણ વિભાગ તમારી માર્ચ એપ્રિલમાં પરીક્ષા આપી જ દેશે એ મોડું નહીં કરે બરાબર છે તમે ગાફલત કરતા નહીં ઓકે અહીંયા લે પાર્ટ જે છે એ પૂરો થાય છે અને સાથે સાથે એકમ કસોરીનો કોર્ષ પણ પૂરો થાય છે બરાબર છે એટલે ખૂબ ધ્યાન રાખીને જે છે અભ્યાસ કરજો બરાબર જય હિન્દ જય ભારત